વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે એક તરફ અમેરિકા કેનેડા બ્રાઝિલ કોલંબિયા અને આર્જેન્ટિના જેવા દેશો વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ મડુરોના વિરોધમાં છે જ્યારે કે રશિયા ચીન તુર્કી ઈરાન મેક્સિકો ક્યુબા અને અન્ય દેશો મડુરોની તરફેણમાં છે ઉલ્લેખનીય છે કે અમેરિકા વર્તમાન રાષ્ટ્રપતિ મડુરોની જગ્યાએ વિપક્ષના નેતા ખ્વાન ગાઈડોને રાષ્ટ્રપતિ માની ચૂક્યું છે જ્યારે કે રશિયા અને ચીને અમેરિકાની આ વર્તણૂક સામે બાયો ચડાવી છે અમેરિકા દ્વારા વિપક્ષ નેતા ખ્વાન ગાઈડોને રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપવાના નિર્ણય બાદ વેનેઝુએલાએ અમેરિકા સાથે રાજનાયિક સંબંધ તોડી નાખ્યા હતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ખ્વા ચોન એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તેઓ વેનેઝુએલાની સમપ્રભુતા બચાવવાનું સમર્થન કરે છે અને કોઈ પણ બહારની તાકાતનો હસ્તક્ષેપનો વિરોધ કરે છે આ પહેલા રશિયાએ પણ વેનેઝુએલામાં કોઈ પણ વિદેશી મધ્યસ્થીને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે આ બધા વચ્ચે મડુરો માટે સારા સમાચાર એ પણ છે કે હાલ સુધી વેનેઝુએલાની આર્મી તેના પડખે છે તો યુરોપિયન સંઘે પણ વેનેઝુએલામાં ફરી ચૂંટણી કરાવવાની માંગ કરી છે અને ગાઈડોના નેતૃત્વમાં નેશનલ એસેમ્બલીને સમર્થન આપ્યું છે તો આ તરફ અમેરિકાએ આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે હવે જો અમેરિકા વેનેઝુએલા પર તેલ પ્રતિબંધ લગાવે તો વેનેઝુએલાનું અર્થતંત્ર પ્રભાવિત થઈ શકે છે કારણ કે વેનેઝુએલાનું અર્થતંત્ર તેલ આધારિત છે વળી હાલમાં ખાડે ગયેલા અર્થતંત્રને સુધારવા વેનેઝુએલાએ ચીન અને રશિયા પાસે અબજો ડોલર્સની લોન લીધી હતી આ લોનને ચૂકવવામાં તેને ફાંફા પડી શકે છે જોકે કેટલાક નિષ્ણાતો માને છે કે જો અમેરિકા વેનેઝુએલા પર તેલ પ્રતિબંધ લગાવે તો પણ વેનેઝુએલા તેનો વેપાર ચીન અને રશિયા થકી ચાલુ રાખી શકે છે આમ તો વેનેઝુએલામાં છેલ્લા પચીસ વર્ષમાં ત્રણ વખત સત્તા પલટાની કોશિશ થઈ છે તો પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા બાદ વિપક્ષ નેતા કુવાન ગોયદોએ હવે કહ્યું છે કે ક્ષમા ત્યારે જ મળી શકે જ્યારે તેઓ સત્તા પરથી હટી જાય ગોયદોએ આર્મીની પણ મદદ માંગી છે પણ સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે સેના મડુરોની સાથે છે વેનેઝોલાની વાત કરીએ તો વેનેઝુએલામાં ખનીજ તેલની માત્રા વધારે છે તેથી તે એક સમયે સૌથી સમૃદ્ધ રાષ્ટ્રોમાંનું એક હતું પરંતુ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા બાદ અને દેશમાં ગેરવહીવટ બાદ તેની પરિસ્થિતિ વધુ બગડી છે તો વેનેઝુએલામાં ફુગાવો લગભગ એક કરોડ ટકા સુધી જઈ શકે છે તો મોંઘવારીને લઈને વર્ષ બે હજાર ચૌદ થી ત્રીસ લાખ લોકોએ દેશ છોડ્યો છે પણ વર્તમાન સરકાર પર વેનેઝુએલાની આર્મીનો ભરોસો હજુ પણ કાયમ છે બીજી તરફ રાષ્ટ્ર પ્રદર્શન કાર્યો સૈન્ય બળ પ્રયોગ મામલે તપાસના આદેશ પણ આપી દીધા છે જેમાં વીસ લોકોના મોત થયા હતા અને સાડા ત્રણસો થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તો આ સાથે જ બીબીસી સમાચારમાં સમય થયો છે બીબીસી રાઉન્ડઅપનો જેમાં છે વિશ્વના સમાચાર સંક્ષિપ્તમાં કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના રહી ચૂક્યા છે છે ધરપકડ કરવામાં આવી અને આજે તેઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે માનવામાં આવી રહ્યું છે કે તેમની મુલ્લર તપાસ હેઠળ પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી આ તપાસ બે હજાર સોળની અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાની દખલગીરીને લઈને ચાલી રહી છે સ્ટોન પર ખોટા નિવેદનો અને અધિકારી કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરવાના આરોપ છે ગ્રીસની સંસદમાં આજે એ મુદ્દાને લઈ મતદાન થયું કે ઉત્તરના પડોશી દેશને ઉત્તર મેસેડોનિયા ગણરાજ્ય તરીકે માન્યતા આપી કે નહીં આ મતદાનમાં સંસદે આ મુદ્દે મંજૂરી આપી દીધી છે અને આ સાથે જ મેસેડોનિયાના નામને લઈ પાછલા સત્યાવીસ વર્ષથી ચાલતા વિવાદ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે ગ્રીસવાસીઓ મેસેડોનિયાના વારસાને પોતાનો ગણે છે ઝિમ્બાબે હાઈકોર્ટે કાર્યકર્તા પાસ્ટર ઇવાન મવારીને છોડી દેવાનો આદેશ આપ્યો છે મવારીની પાછલા અઠવાડિયે સરકાર વિરોધી પ્રદર્શનો બાદ ધરપકડ થઈ હતી ઝિમ્બાબ્વેમાં પાછલા દિવસોમાં ફ્યુઅલ ફ્યુલ પ્રાઇસમાં વધારાને લઈ હિંસક પ્રદર્શનો થયા હતા અને હવે વાત જળવાયુ પરિવર્તનની તો જળવાયુ પરિવર્તનથી આર્કટિકનો નકશો બદલાઈ રહ્યો છે નોર્વેમાં મળેલી બેઠક બાદ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે નોર્વેની ઉત્તરમાં આવેલા બેરેન્ટ સમુદ્રમાં હિમશિલા પીગળી રહી છે શા માટે જોઈએ આર્કટિકના ઉત્તર વિસ્તારમાંથી જળવાયુ પરિવર્તનની ગંભીરતાને દર્શાવતો આ ખાસ રિપોર્ટ અહીં આર્કટિકમાં હિમશિલા બને છે આ બરફથી સમુદ્ર પર એક નવું જ અને ઠંડુ સ્તર બને છે જે મદદ કરે છે સમુદ્રના તળમાં ખારા પાણીનું રક્ષણ કરવામાં પાછલા બાર હજાર વર્ષોથી આર્કટિકમાં સમુદ્રી બરફ બનવાની પ્રક્રિયા માટે ઉત્તર બેરેન્ડ સમુદ્રનો ઇજારો હતો પણ હવે તે પીગળવા લાગ્યો છે અને સમુદ્રમાં આ પરિવર્તન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે સંશોધકો માને છે કે આવનારા સમયમાં સમુદ્ર બરફની માત્રા નહિવત રહી જશે જેથી હવે ટૂંક સમયમાં આ સમુદ્રી બરફ आर्कटिक ભાગ भाग રહે रहे આપણે આર્ટિકની આબોહવા પાછલા બાર હજાર વર્ષોથી જોતા આવ્યા છે હવે આપણે પરિવર્તનના સાક્ષી બનશું જ્યાં ગ્લોબલ વોર્મિંગના કારણે આર્ટિક બદલાઈ જશે વૈજ્ઞાનિકો જણાવે છે કે બેરેન્ટ સમુદ્ર હવે આવનારા દશકમાં એટલાન્ટિકનો ભાગ બની જશે તો સવાલ એ છે કે ગ્લોબલ વોર્મિંગથી બેરેન્ટ સમુદ્રમાં રહેતા જળચર પ્રાણીઓનું શું થશે લીસ યોર્ગનસન જણાવે છે કે બ્રિટલ સ્ટાર જેવી પ્રજાતિઓને ગરમ પાણીમાં જીવવા ઘણી મુશ્કેલીઓ વેઠવી પડશે આ જીવો ગરમીને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે આ છે ગોકળગાય જેને ઠંડુ પાણી ખૂબ જ અનુકૂળ છે તો શું આ નોંધપાત્ર છે જો ઘણા બધા સમુદ્રી જીવો આ રીતે લુપ્ત થતા જશે તો પરિસ્થિતિ શું સર્જાશે તે અકલ્પનીય છે વૈજ્ઞાનિકો આને લઈને સ્પષ્ટ તો નથી પણ તેમના મત પ્રમાણે તેઓ માનવસર્જિત અસરોને રોકવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીબીસી સમાચારમાં સમય સુવિરામનો આગળ જોઈશું પહેલી વખત મતદાન કરનારાઓની નેતાઓ પાસે શું છે અપેક્ષા અને લઈશું મુલાકાત કેન્યાની માઇક્રોસેફાલી બીમારીથી ગ્રસ્ત બાળકો માટેની ખાસ સ્કૂલની રોગ એક વિરામ માટે મળીએ થોડી જવાર

हमारे यहाँ जो दंगा फसाद हुआ था उनमें ना अपनी जिंदगी में पहली बार गोली चलते आए देखी और उसका जो डर है, मैं आज तक नहीं भूली मेरा नाम अंकिता है और मैं अठारह साल की हूँ अस्थिति सामाजिक संस्था में काम करती हूँ 2019 के जो आने वाले चुनाव हैं मैं उस पार्टी को वोट दूंगी जो ये दंगे फसाद हो रहे हैं इनको रोके क्योंकि इनका जो प्रभाव है वो महिलाओं पर और लड़कियों पर ही पड़ता है ज़्यादा तकलीफ महिलाओं को और लड़कियों को ही सहनी पड़ती है हमारे गांव में जो दंगा फसाद चल रहा था उसकी वजह से मेरी पढ़ाई रुक गई ऐसा नहीं कि मेरी पढ़ाई भी रुकी और मेरे घर को ने मेरी शादी भी करने को कहा पर मैं अपने हक के लिए मतलब कि अपने गर्गों से झगड़ा भी किया मुझे इस बात का बुरा लगता है जैसे हम शिक्षा पर काम कर रहे थे स्वास्थ्य को लेकर और महिलाओं की हिंसा को, को लेकर सारी इन मुद्दों को छोड़कर दंगे फसाद की टेंशन में ही लगे रहते हैं अगर हम उन मुद्दों पर ही काम नहीं करेंगे तो ये भेदभाव कैसे खत्म होगा मुझे नहीं लगता कि ये जो सरकार है ये दंगा फसाद रोक रही है कभी कोई नहीं चाहता कोई भी सरकार नहीं चाहती कि दलित आगे निकले और दलितों को ही मतलब नीचे दिखाया जाता है आने वाले पाँच सालों में मैं आगे पढ़ना चाहती हूँ जॉब करना चाहती कि ऐसा ना हो आने वाले टाइम में कि कोई भी लड़की ड्रॉप आउट रहे और वे आगे ना पढ़ पाए अपने हक के लिए ना बोले

પોલિયો કાર્યકરો બાળકોના રસીકરણ માટે પાકિસ્તાનમાં ઘરે ઘરે જઈ રહ્યા છે પેશાવર પાસેની આવી ખુલ્લી ગટરો આવા વાયરસનું જન્મસ્થાન છે પોલિયોની ટીમ સાથે પોલીસ પણ જાય છે છેલ્લા થોડા વર્ષોમાં જ રસીકરણના વિરોધમાં ચરમપંથીઓએ બે હજાર બાર અને બે હાજર તેર માં ઘણા લોકો માર્યા ગયા અમને કહેવામાં આવ્યું હતું કે જો કામ ચાલુ રાખીશું તો એ પોતાના જોખમે હશે મે ચાલુ રાખ્યું મૃત્યુ અને જીવન અલ્લાહ હાથમાં છે હવે પરિસ્થિતિ સારી છે ની અફવા ને કારણે રસીકરણ નો વિરોધ થઈ રહ્યો છે અને હવે આવી ગેરમાહિતી સોશિયલ મીડિયા દ્વારા ફેલાય છે અને નાની લઘુમતી હજુ પણ રસીકરણ નકારે છે બે હજાર ચૌદ માં ત્રણસો થી વધુ પોલીયોના કેસો ની સંખ્યા ગત વર્ષે બાર સુધી પહોંચી ગઈ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ બીબીસી ને કહ્યું કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ચિંતાજનક છે અમુક એવા વિસ્તારો છે જે દુર્લભ છે અને આઠ લાખ થી વધુ બાળકો સુધી નથી પહોંચ્યું અને તાલિબાન સહિત તમામ કોઈ બાળક બાકી ન રહી જાય તે માટે ચડાવવું પડશે એન્ડ મેક શ્યોર ધેટ નો નો ચાઈલ્ડ ઇઝ ઇઝ મિસ્ડ પેશાવરમાં પાછી આ અવગણાયેલી સ્થિતિમાં સુધાર કરવાની સખત જરૂર છે બાળકોને અહીં તંદુરસ્ત જીવન મળે એ માટે પરંતુ એવી ધારણા છે કે કમ પોલિયો પ્રગતિ સામેની લડત ચાલુ જ રહે છે અને હવે આગળ વાત કેન્યાના બાળકોની કેન્યાના કિલીફી શહેરમાં અસાધારણ રીતે માઇક્રોસેફાલી નામની બીમારીવાળા બાળકો જન્મી રહ્યા છે માઇક્રોસેફાલી નામની બીમારીમાં બાળકોના મગજનો વિકાસ નથી થતો અને તેમના ધડ કરતા માથાનો ભાગ નાનકડો રહી જાય છે આવા બાળકોને કમનસીબી માનીને તેમને મરવા માટે તેજી દેવામાં આવે છે પરંતુ કિલિફીમાં આવા બાળકોની એક સ્કૂલ છે જેની મુલાકાત બીબીસીએ લીધી જોઈએ આ ખાસે વાત જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેમના માતા પિતા ને ફરજ પાડવામાં આવી હતી કે તેને ત્યજી દે અથવા ગામ છોડીને જતા રહે પરંતુ તેમના માટે આ બાળકી ઈશ્વર ની ભેટ સમાન હતી આપણે શું કરવું જોઈએ મેં મારી પત્નીને પૂછ્યું મેં તેને કહ્યું કે આપણે માતા પિતા છીએ આપણા બાળકને આમ ત્યજી ન શકીએ એના માટે આપણું પૂર્વજોનું ઘર છોડવું પડે તો પણ ચાલશે લિયા અને તેમના માતા પિતા માટે કિલ્ફી કાઉન્ટીની આ સહજાનંદ સ્પેશિયલ સ્કૂલ આશીર્વાદ સમાન છે અહીં લિયા તેમના જ જેવા બીજા અનેક બાળકો સાથે રહી શકે છે અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓને કારણે તેજી દેવાયેલા બાળકો આ સ્કૂલમાં તેમની મરજીથી જીવી શકે છે જે પરિવારોમાં માઇક્રોસેફાલી ગ્રસ્ત બાળકો પેદા થાય છે તેને અહીંના લોકો અપશુકન માને છે મોટાભાગના બાળકોને તેમના માતા પિતા સુરક્ષિત રાખવા મૂકી ગયા છે

ડોક્ટર અહેમદ કલેબીનું કહેવું છે કે આંકડાઓ મુજબ દુનિયાના અન્ય દેશો કરતા કેનિયામાં માઇક્રોસેફાલી ગ્રસ્ત દર્દીઓ વધારે જોવા મળે છે કદાચ બાળકોને જન્મ સમય યોગ્ય રસી ના મળવાના કારણે અથવા તો વ્યસન કે પછી ખાનપાન માં થતી ઉણપના કારણે થઈ શકે છે ન્યુટ્રીશ ઓન ડેફિશિયસી આંટ થિંગ સોરી આના પર કોઈ તથ્યાત્મક આંકડા હજી સુધી મળી શક્યા નથી માઇક્રોસેફાલી થવા પાછળના કારણોની તપાસ દરમિયાન લિયા સ્કૂલના વેકેશનમાં પોતાના ઘરે આવી છે પરિવાર સાથે તેઓ ખૂબ ખુશ છે બીબીસી સમાચારમાં સમય વિરામનો આગળ છે મળીશું ગણતંત્ર દિવસ પર આર્મી પરેડનું નેતૃત્વ કરવા જઈ રહેલા પહેલા મહિલા ઓફિસરને અને જોઈશું અંતિમ બાળકોને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવા માટે નવી ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે રોકાઈક વિરામાતે મળીએ થોડી જ વાર આપ જોઈ રહ્યા છો બીબીસી સમાચાર હું છું મહેર રાવલ દેશમાં સત્તેરમાં ગણતંત્ર દિવસને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ વખતે પહેલી વખત એક મહિલા ઓફિસર તરીકે હૈદરાબાદ મૂળના ભાવના કસ્તુરી એકસો પુરુષ જવાનોની પરેડનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે બીબીસી સંવાદદાતા મીના કોટવાલે ઇતિહાસ રચવા જઈ રહેલા લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી સાથે વાત કરી मैं भी कारगिल में हूँ मेरे साथ भी काफ़ी सारे लेडी ऑफिस कारगिल में पोस्टेड है कारगिल जैसे कठिन जगहों में ड्यूटी करना इज़ नॉट एन ईजी थिंग मैं फ़ौज ज्वाइन होने से पहले जब मैं जितने भी मेरे रिश्तेदार थे फ्रेंड्स थे काफ़ी सारे लोगों ने बोला कि लड़की है फ़ौज क्यों आराम से घर पे बिठाओ शादी करा दो भेज दो लेकिन मेरे घर वाले ने जितना सपोर्ट किया है मुझे आई थिंक इमेंस सपोर्ट आज मैं ऐसे हूँ इसका पूरा क्रेडिट मेरे फैमिली को ज़्यादा है ये बहुत बड़ा मौका है एंड बहुत गर्व महसूस होता है कि आ, मैं आर्मी सर्विस कोर के मार्चिंग दस्ता को इस बार तेईस साल के बाद लीड करने वाली हूँ एंड ये मौका बार बार नहीं मिलता है पहली बार मिला है एंड आई एम वेरी हैप्पी अबाउट इट मैं जब ग्रेजुएशन कर रही थी डिग्री वो टाइम पे मैं एनसीसी में थी मेरे को एक्चुअल एक्सपोजर तभी मिला था कि आर्मी में भी गर्ल्स अपना करियर चूज़ कर सकते हैं एंड इसमें जा भी सकते हैं एंड हमारा लिए एक प्रोग्रेस है इसमें हमारा एक रन बैक होता है जो 40 किलोमीटर को हमें दौड़ना पड़ता है एक पर्टिकुलर टाइम के फ्रेम में एंड उसमें हम 18 किलो वजन का एक बैग लेके और एक राइफल लेके दौड़ना होता है हमको 40 किलोमीटर तो वो टाइम पे ऐसा लगा था बीच में कि यार अभी छोड़ देते हैं लेकिन दिमाग में हमेशा एक चीज़ था कि कभी छोड़ना नहीं है कभी गिव अप नहीं करना है तो मेरे जो वन एक सौ चवालीस के जवान है ना मेरे को मोटिवेट करते हैं उनकी जोश देख के मेरे अंदर इतनी जोश भर जाती है मेरे टांगे ऊपर उठती है और मैं अपनी क्रीज में नीचे करके मैं सैल्यूट करती हूँ क्योंकि उनको खुद को इतना गर्व महसूस होता है कि एक महिला अधिकारी होने के नाते मैं उनके दस्ता को लीड कर रही हूँ एंड वो बहुत खुश है इस बात पर ये जो पी, पीरियड लीव के बारे में आप बात कर रहे हो इसकी हमें एक्चुअली ज़रूरत नहीं है क्योंकि फ़ौज में एक ऑफिसर ऑफिसर होता है एंड उनका चार्टर ऑफ ड्यूटीज़ एंड रेस्पॉन्सिबिलिटीज कभी बदलते नहीं हैं तो हम ये सारे एक्सक्यूज देके हम काम से भाग नहीं सकते मेरी लास्ट ईयर शादी हुई है एंड माई हजबेंड इज़ अ डॉक्टर इज़ इन आर्मी मेडिकल कोर मैं फौज ज्वाइन होने से पहले मैं डांसर थी एंड uh, मैं कभी मैं प्रैक्टिस करती हूँ मेरे को टाइम अगर मिला तो आई आई परस्यू माई पैशन તો આ તો લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી કે જેઓ આ પૂર્વે આર્મી ડે પ્રસંગે પણ પરેડનું નેતૃત્વ કરી ચૂક્યા છે આ તેની છે ગુરુવારે તેમની પાંચસો મેમજયંતિએ તેમના ચિત્રોનું એક પ્રદર્શન પેરિસમાં યોજાયું જોકે આ પ્રસંગે ઇટાલી અને ફ્રાન્સ આમને સામને આવી ગયા લિયોનાર્દો મૂળ ઇટાલીના છે જોકે ફ્રાન્સનો દાવો છે કે તેઓ પોતાનું મોટા ભાગનું જીવન ફ્રાન્સમાં જીવ્યા આથી તેમની બુદ્ધિમત્તા કોઈનો ઇજારો ન હોઈ શકે જોઈએ રિપોર્ટ ફ્લોરેન્સમાં લાગેલા લિયોનાર્โดના આ પેઇન્ટિંગ સામે દર્શકો મંત્રમુગ્ધ બનીને જોયા કરે છે કારણ કે આ ચિત્રો પેरिसની લોરેમાં રહેતી મોનાલિસા સાથે નહીં જોડાય. યુફિઝી ગેલેરીનું કહેવું છે કે આ ચિત્રોને અહીંથી હટાવવા મુશ્કેલ છે કારણ કે તે ખૂબ નાજુક છે. એની ટ્રાવેલ ઓલવેઝ પુટ્સ વર્ક્સ ઓફ આર્ટ એટ રિસ્ક. કોઈ પણ પ્રકારની મુસાફરી આ કામને જોખમમાં મૂકે છે. મારો કહેવાનો અર્થ એ છે કે હાલના દિવસોમાં મુસાફરી માટેના ઘણા આધુનિક રસ્તા છે. જોકે તેમને અહીં રાખવાથી વધુ સુરક્ષિત બીજું કંઈ નથી પરંતુ તેમને અહીં જાળવી રાખવા એટલા પણ સહેલા નથી હાલમાં ઇટાલી અને ફ્રાન્સના ઉદારવાદીઓ આ મુદ્દે એકમત નથી ઇટાલીનો આરોપ છે કે ફ્રાન્સે લિયોનાર્દોને હાઇજેક કરી લીધા છે લિયોનાર્દો વૈશ્વિક છે પરંતુ જો તમે એમ પૂછો કે તેઓ ક્યાંના હતા તો તેઓ ઇટાલી મૂળના હતા અને વાસ્તવિકતા એ છે કે ઇટાલિયન સુંદરતા તેમની આસપાસ હતી અને એટલે જ તેઓ આજે આ ખ્યાતિ પામી શક્યા છે પરંતુ ફ્રાન્સના કલાકારોનું માનવું છે કે લિયોનાર્દોના કામને ઇટાલીના ઇતિહાસની જરૂર નથી કેવો સાક્ષાત્કાર હા તેઓ ઇટાલિયન હતા પરંતુ તેમણે પસંદ કર્યું મુક્ત રહેવાનું તેઓ ફ્રાન્સ આવ્યા અને વર્ષો સુધી અહીં જ રહ્યા તેમણે અહીં જ મોટા પ્રોજેક્ટ કર્યા લિયોનાર્ડો ઇટાલિયન હતા એટલા જ ફ્રાન્સના પણ તેઓ યુરોપિયન હતા વિવાદો અને મતભેદો વચ્ચે લિયોનાર્ડોની પાંચસોમી જન્મજયંતિ ઉજવાય ક્યારેક વિમાન મુસાફરીનું સ્વપ્ન જોનારા લિયો મૃત્યુ બાદ પણ વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બની રહ્યા છે આગળ વાત કરીએ યુકે ની તો યુકે માં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવું કે કોડિંગ કરવું તે એક આવશ્યક કુશળતા બની ગઈ છે અને તે પ્રાથમિક શાળાઓમાં જ બાળકોને શીખવવામાં આવે છે જો કે અંધ બાળકોને તેમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે પરંતુ એક નવી ટેકનિક થી તેમને સહાયતા પણ મળી છે પીવીસી ના ટેકનોલોજી સંવાદદાતા રોડી કેકલેન જોન્સ નો આ ખાસ રિપોર્ટ અંધ થીઓ અને તેના ખાસ મિત્ર ઓલી નું એક કોમન પેશન છે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કે કોડિંગ અને હવે એક રીત છે કે જેનાથી તેઓ એક સાથે આવું કરી શકે છે જેમાં તેઓ આ પોડ્સને જોડીને પ્રોગ્રામ બનાવી શકે છે હવે ઘણા બાળકો સ્ક્રેચ નામના એક સરળ વિઝ્યુઅલ પ્રોગ્રામ સાથે કોડિંગ શીખી શકે છે પરંતુ તે અંધ બાળકો માટે નથી સાડી આઈ વોઝ એબલ ટુ ડી ખાઈ બિફોર દિસ ખેવ લોંગ બિકોઝ વોટ વોઝ હેપનિંગ વોઝ ધ ક્લાસ વિથ ડુઈંગ આ ફિઝિકલ કોમ્પ્યુટર કોડિંગ લેંગ્વેજ હવે વિશ્વભરની શાળાઓમાં ઉપલબ્ધ થશે તેને ડેવલપ થવામાં ચાર વર્ષ લાગ્યા અને પ્રોજેક્ટના ઇન્ચાર્જ એવા માઇક્રોસોફ્ટ સંશોધક સેસ્લી મોરિસને આમાં ઘણો રસ લીધો તેમનું રસ લેવાનું કારણ હતું કે તેમનો પુત્ર જન્મથી અંધ હતો કરવું હતું અહીં દરેકમાં કોડની એક લાઇન છે જે પ્રોગ્રામનું એક સ્ટેટમેન્ટ છે અને બાળકો આ બધા ને એકબીજા સાથે જોડી પ્રોગ્રામ બનાવે છે અને તેઓ તેમના કોડને રન કરીને જાણી શકે છે કે તે કામ કરે છે કે નહીં હજારો બાળકોએ આ કોટ જમ્પરને ટેસ્ટ કર્યું અને હવે કોટ જમ્પર વાસ્તવિક વિશ્વમાં આવી ગયું આશા છે કે આ રીતે કોડિંગ શીખવું એ દરેક માટે વધુ સરળ અને મનોરંજક બનશે અને હવે આજનું કાર્ટૂન કોંગ્રેસના એક નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે તેના પર જ કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈ પણ ટોપિક પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો મારું ટ્વિટર હેન્ડલ છે આજ માટે બસ આટલું જ બીબીસી સમાચાર સાથે સોમવારે ફરી મળીશું આજ સમય